नमस्कार, मंतव्य न्यूज में आपनो स्वागत छे। हूँ छू आपनी साथे भाविका। महत्वना समाचार पर नजर करिए तो समग्र देश ना ट्रांसपोर्टरों नी आज थी हड़ताल छे। तो डीजल ना भाव वधारा मुद्दे हड़ताल करवामां आवी रही छे। 75 लाख ट्रांसपोर्टर्स नी अनिश्चित मुदत नी हड़ताल छे। ट्रकना थर्ड पार्टी प्रीमियम पर 18% जीएसटी रद्द करवा माटे मांग करवामां आवी रही छे। तो गुजरात ना 9 लाख ट्रांसपोर्टरो आ हड़ताल में जोड़ाशे। 5 मांगणीओ मामले निर्णय लेवा सरकार समक्ष मांग करवामां आवी रही छे। उल्लेखनीय छे, जे प्रमाणे पेट्रोल डीजल ना भाव वधारो थई रह्यो छे, जीएसटी छे તે પણ ક્યાંક લાગી રહ્યું છે અને સમગ્ર દેશના ટ્રાન્સપોર્ટર્સ છે આજથી હડતાલ પર ઉતર્યા છે। ડીઝલના ભાવ વધારા મુદ્દે હડતાલ છે। 75 લાખ ટ્રાન્સપોર્ટર્સ છે તે અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતર્યા છે। ટ્રકના થર્ડ પાર્ટી પ્રીમિયમ પરનો 18% જીએસટી રદ કરવા માટે માંગ કરવામાં આવી રહી છે। તો સાથે જ ગુજરાતના 9 લાખ ટ્રાન્સપોર્ટર્સ છે તે હડતાલમાં જોડાશે। 5 માંગણીઓ મામલે નિર્ણય લેવા સરકારની સમક્ષ માંગ મૂકવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જે પ્રમાણે દેશવ્યાપી હડતાલ શરૂ કરવામાં આવી છે ટ્રાન્સપોર્ટર્સ દ્વારા, ત્યારે ગુજરાતના ટ્રાન્સપોર્ટર્સ છે તે પણ તેમાં જોડાશે અને 9 લાખ ટ્રાન્સપોર્ટર્સ છે તે આ હડતાલમાં જોડાવાના છે। અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતર્યા છે। ટ્રકના થર્ડ પાર્ટી પ્રીમિયમ પરનો 18% જીએસટી રદ કરવા માંગ કરાઈ છે। આ સંદર્ભે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા આયુષી। જી આયુષી, જણાવશો સમગ્ર દેશના ટ્રાન્સપોર્ટર્સ છે આથી હડતાલ પર ઉતર્યા છે, ગુજરાતમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે, કેટલા ટ્રાન્સપોર્ટર્સ આ દેશવ્યાપી જે ટ્રાન્સપોર્ટર્સની હડતાલ છે તેમાં જોડાયા છે? ભાવિકા, જે રીતે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટેશન દ્વારા જે એલાન કરવામાં આવ્યું હતું કે આવનારી 20 તારીખથી જે તે છે તે એલાનમાં જોડાવાના છે, આંદોલન કરવાના છે, દેશવ્યાપી ચક્કાજામ કરવાના છે, તેની સીધી અસર અમદાવાદમાં પણ દેખાઈ રહી છે। અમદાવાદના જેટલા પણ વિસ્તારમાં જે ટ્રકને એસોસિએશનની જે ઓફિસો આવેલી છે તે બધે જ આજે તારા વાગી ગયા છે। તે સાથે જ અમે નારોલમાં પહોંચી ગયા છીએ। નારોલ વિસ્તારમાં જે ટ્રકો જે છે તે સમગ્ર રીતે પૈડા એમના જામ થઈ ગયા છે, ચક્કાજામ કરી દીધા છે તેઓએ અને તેઓ રોકાઈ ગયા, થંભી ગયા છે। તે સાથે જ આપણે વાતચીત કરીશું જે ટ્રકના માલિક છે તેમની સાથે। જી, આપકા નામ? મોહમ્મદ શફી હૈ જી। આપ ક્યા કરતે હો, ક્યા આપકા હોતા? ક્યા કી ટ્રક હૈ લેકિન અભી ડીઝલ પેટ્રોલ કે બઢતે દામ મે કુછ ભી પૈસા નહીં દિખ રહા જી। આપકી ક્યા ક્યા માંગે લેકે આપ આજ યે દેશવ્યાપી ચક્કા જામ કર રહે હો? હમારી માંગે યે હૈ કે ડીઝલ કે પૈસે કમ હોના, ટોલ ટેક્સ પે તરાસ હૈ તો વો બંધ હોને કો હોના યા કમ હોને કો હોના ભાવ, ઓર ભાડે મે કુછ બચતા નહીં, किन्नर भी मिलते नहीं, बहुत परेशानी जा रही। इसके हमारी यह राय कि हमारे को समर्थन होना पूरा, इंश्योरेंस कम करना, थर्ड पार्टी का 34,000 रुपये लेते कम होने को होना, नहीं तो ऐसे मोटर वाला मर जाएगा। कहाँ से आते हो आप, कहाँ से रहते हो वाले? अमरावती महाराष्ट्र के रहने वाले हैं। अहमदाबाद चलते जाने आने में 3500-3000 रुपये बचते हैं, वो भी कंडक्टर बहुत भाव खाते हैं, उनको 2500 रुपये देना पड़ता, क्या कमाएंगे फिर? આપણે અન્ય એક જે વ્યક્તિ છે તેમની સાથે વાત કરીશું. જી, આપકા નામ? ધર્મરાજ જી. ક્યાં કરતે હો આપ, ટ્રક ડ્રાઈવર ઓર ટ્રક ક્લીનર? હા, ગાડી ચલાતા હું જી. આજ સે જો હડતાલ હૈ આપ ઉસમે જુડે હુએ હો, ક્યા ક્યા માંગે હૈ આપકી? માંગે ક્યા, ખાલી ડીઝલ કા ભાવ ખાલી જ્યાદા હૈ, બરાબર હૈ, ઓર આજ તક જો ભી હૈ, આજ તક જો ભી હૈ, ઇન્હોને જે એસોસિએશન ને જો ભી રખા હૈ પ્રસ્તાવ, ઇનકો એક હી હમારી માંગ હૈ કે આજ તક તુમ્હારે જો ભી કરના હૈ, जो भी तुम्हारे करना है तो बोले आज भले 8 दिन रखो, 10 दिन तुम हड़ताल रखो, इसके लिए हम ना नहीं है, बाकी उसका कोई रिजल्ट लाओ तो हम इसके बारे में अभी तुमको समर्थन देंगे, बराबर है? अगर पहले जैसा अगर ये 10 फिर हो चुका है, 20 दिन तक हम भूखे प्यासे बैठे, आज तक अगर उन्होंने इसका भी रिजल्ट नहीं आया तो दूसरे फिरे कोई तुम्हारे को समर्थन नहीं देगा, सीधी सी बात है। जी, जे रीते तुम्हें જે અમુક લોકો સમર્થન કરી રહ્યા છે તો અમુક તેનો વિરોધ પણ કરી રહ્યા છે, તેનું માનવું છે કે આવું તો ઘણી વખત થયું છે પરંતુ કોઈ જ નિર્ણય નથી આવ્યો. જી ભાવિકા. જી ચોક્કસથી આયુષી, અમારી સાથે જોડાયા, સમગ્ર વિગતો આપી તે બદલ તમારો આભાર. ઉલ્લેખનીય છે કે દેશવ્યાપી આજથી હડતાલ ટ્રાન્સપોર્ટર્સ દ્વારા શરૂ કરવામાં આવી છે ડીઝલના ભાવ વધારા મુદ્દે, પરંતુ કેટલાક જે ટ્રકના માલિકો છે, જે ટ્રક ડ્રાઈવર્સ છે, તેમનું કહેવું છે કે જે પણ હડતાલ કરીએ તેનું ચોક્કસ પરિણામ આવવું જોઈએ. આવી રીતે કેટલી વાર હડતાલ કરી ચૂક્યા છે પરંતુ કોઈ ચોક્કસ પરિણામ નથી આવ્યું, હડતાલ કરવાનો કોઈ મતલબ છે પણ નહીં, એવું પણ ઘણા જે ડ્રાઈવર્સ છે તેમનું કહેવું છે. ચોક્કસ પરિણામ આવે તો આ હડતાલ છે એ સાર્થક સાબિત થઈ કહેવાય.
उल्लेखनीय है कि 75 लाख ट्रांसपोर्टर्स की अनिश्चित मुदत की हड़ताल से ट्रकना थर्ड पार्टी प्रीमियम पर 18% जीएसटी रद्द करने मांग कर तो गुजरात 9 लाख ट्रांसपोर्टर्स आम जोड़ना जो पैड़ा है ये संपूर्णपणे थंभी गया है। जो प्रमाण आप दृश्य में जी सको 5 मांगणियों से मामले निर्णय लेवा सरकार समक्ष मांग कर जो कि जुवानु रहेशे कि अनिश्चित मुदतनी आ हड़ताल छे केटला समय सुधी चाले छे अने शु खरेखर चोक्कस आनु कोई परिणाम आवे छे के नहीं। जे देशव्यापी हड़ताल शुरू करवामां आवी छे ट्रांसपोर्टर्स द्वारा मेन कही शकाय तेमनी मांगणी महत्वनी तो डीजलना भाव वधारा मुद्दे छे। जे डीजलनो भाव छे क्यांक वधारे पड़ी रह्यो छे क्यांक तमने परवड़ी नथी रह्यो क्यांक आवन जावनमां के पछी तमने केवी रीते पोतानुं रोजगार चलावो ते पण एक सवाल उभो थई रह्यो छे। त्यारे 75 लाख ट्रांसपोर्टर्स छे ते आ अनिश्चित मुदतनी हड़ताल पर छे ट्रकना थर्ड पार्टी प्रीमियम परनो 18% जीएसटी रद्द करवा माटे पण मांग करवामां आवी छे। क्यांक डीजलनो भाव वधारे छे क्यांक थर्ड पार्टी प्रीमियम परनो 18% जीएसटी आपवो पड़तो होय छे तेने पण रद्द करवानी मांग करवामां आवी छे। कहेवામાં આવે છે ને કે જે પ્રમાણે ક્યાંક કમાતા નથી એટલું તો એમણે ગુમાવી દેવું પડતું હોય છે આવક કરતાં જાવક વધારે છે તે પ્રમાણે જ ક્યાંક હવે ગુજરાતના 9 લાખ ટ્રાન્સપોર્ટ ડ્રાઈવરે કહ્યું કે આવી હડતાલો થતી રહેશે પરંતુ એનું ચોક્કસ પરિણામ આવવું જોઈએ। ચોક્કસ પરિણામ આવે તો જે ટ્રક ड्राइवर्स है क्लीनर्स है कि पछी जो ट्रकना मालिकों से जमने डीजल परवड़तु नथी जो जीएसटी 18% जो थर्ड पार्टी प्रीमियम आपवु पड़तो होय छे ते पण परवड़तु नथी क्यांक तेमने राहत मळी शके। जे प्रमाणे समग्र देशना ट्रांसपोर्टर्स छे तेमनी आज थी हड़ताल छे। ડીઝલના ભાવ વધારા મુદ્દે હડતાલ છે 75 લાખ ટ્રાન્સપોર્ટર્સની અનિશ્ચિત મુદતની હડતાલ છે।